हेलो स्टूडेंट्स, आपणे आजना वीडियो नी अंदर जोईशुं कम्प्यूटर नू बेजिक्स, एटले के कम्प्यूटर नू थोड़ू बेजिक नॉलेज। हवे आपणे बधा एम तो कम्प्यूटर सब्जेक्ट भणीए ज छीए, एटले आपणे कम्प्यूटर नी अंदर प्रोग्रामिंग छे, कम्प्यूटर नी टेक्नोलॉजीस छे, आ बधुं तो आपणे भणीए ज छीए। परंतु कम्प्यूटर नू थोड़ूक बेजिक नॉलेज पण होवुं खूब ज जरूरी छे, जे तमने तमारी जे तमे कम्पिटेटिव एक्जाम्स आपो छो, आपणा जे स्टडी सिवायनी जे एक्जाम्स आपो छो तमे, एनी अंदर पण कम्प्यूटरनू बेजिक नॉलेज तो एटलू ज इम्पोर्टंट छे। तो आजनो जे आ वीडियो छे, ते वीडियोनी अंदर जे मैं कंटेंट एड कर्या छे, ते कंटेंट तमारा स्टडी माटे तो कामना ज छे, परंतु तमे जे कम्पिटेटिव एक्जाम्स आपो छो तेना माटे पण एटला ज इम्पोर्टंट छे। तो सौथी पहेला तो कम्प्यूटर एटले शुं? तो कम्प्यूटर जेवुं आपणा दिमागमां आवे एटले आपने एक वस्तु तो खबर पड़ी जाय छे कि कम्प्यूटर एक साधन छे जे इलेक्ट्रिसिटी पर चाले छे, एटले के एक इलेक्ट्रिक साधन छे। अने बीजू वस्तु जे आपणे सब्जेक्ट भणीए छीए साइंस एंड टेक्नोलॉजी, तेनी अंदर जे रूल्स एंड रेग्युलेशन्सनो आपणे यूज करीए छीए, शीखीए छीए, ते रूल्स अने रेग्युलेशन्सनो यूज करीने ज आजे आपणું कम्प्यूटर छे એ બનાવવામાં આવ્યું છે। એટલે કે કમ્પ્યુટર સૌથી પહેલાં તો એક ટેકનિકલ સબ્જેક્ટ છે જેની અંદર ઇલેક્ટ્રિસિટીનો યુઝ થાય છે અને જે આપણા કામ કરવાના હોય છે એ કમ્પ્લીટ થાય છે। તો હવે આપણે જોઈ લઈએ કમ્પ્યુટરની ડેફિનેશન। તો સૌથી પહેલાં તો આપણે એક વસ્તુ કહી શકીએ છીએ એની ડેફિનેશનની અંદર કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે। હવે એવું જરૂરી નથી કે મેં અહીંયા જે ડેફિનેશન આપી છે એ જ ડેફિનેશન કમ્પ્યુટરની આવી શકે। તમે કમ્પ્યુટર વિશે જે પણ સમજો છો એ તમે કમ્પ્યુટરની ડેફિનેશન તરીકે આપી શકો છો। તો હાલમાં આપણે એટલું તો કહી જ શકીએ છીએ કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે, કારણ કે કમ્પ્યુટર ઇલેક્ટ્રિસિટી વગર તો ચાલી શકવાનું નથી। એટલે સૌથી પહેલાં તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે। ત્યારબાદ આપણે કમ્પ્યુટરમાં જે ડેટા એન્ટર કરીએ છીએ, આપણે કંઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો આપણે કમ્પ્યુટરમાં કોઈક ડેટા તો એન્ટર કરવા જ પડે છે। તો એ ડેટા કમ્પ્યુટર શાના તરીકે સ્વીકારે છે? ઇનપુટ તરીકે સ્વીકારે છે। ત્યારબાદ તેના પર કંઈક પ્રક્રિયા કરે છે અને આપણે જે પણ માહિતી જોઈતી હોય તે માહિતી આપણે આઉટપુટ તરીકે આપે છે। એટલે વિચારો કે આપણે કમ્પ્યુટરની અંદર કંઈ પણ વસ્તુ કરવું હોય તો સૌથી પહેલાં ઇનપુટ તરીકે આપણે એને આપીએ છીએ, ત્યારબાદ કમ્પ્યુટર કંઈક પ્રક્રિયા કરે છે અને આપણે આઉટપુટ આપે છે। એટલે કે આપણે સિમ્પલ કમ્પ્યુટરનું જે કામ કરવાનું રીત છે તે એ જ રીતે થશે, ફ્લો એ જ રીતે થશે કે સૌથી પહેલાં આપણે ઇનપુટ આપવાનું છે, ત્યારબાદ તેના પર પ્રક્રિયા થશે અને કમ્પ્યુટર આપણે આઉટપુટ આપશે। અને એક બીજું વસ્તુ પણ આપણે કહી શકીએ છીએ કે કમ્પ્યુટર એ ડેટાનો સંગ્રહ પણ કરી શકે છે। એટલે કે તમે કમ્પ્યુટરની ડેફિનેશનની અંદર એવું પણ કહી શકો છો કે એક કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક સાધન છે જે આપણે જે પણ માહિતી જોઈતી હોય તે પ્રક્રિયા કરીને જરૂરી માહિતી આપે છે અને આપણી માહિતીનો સંગ્રહ પણ કરે છે, અને જ્યારે પણ આપણે માહિતી જોઈતી હોય ત્યારે ફરી પાછી માહિતી આપણે આપે પણ છે। તો આવી જ રીતે કમ્પ્યુટર એક સાધન છે। હવે તમે જોયું હશે કે આજકાલ એવી એક પણ ફિલ્ડ બાકી નથી કે જ્યાં કમ્પ્યુટર ના હોય। તો આપણે એક વસ્તુ કહી શકીએ છીએ કે કમ્પ્યુટરની એપ્લિકેશન્સ, એની અંદર કમ્પ્યુટર કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે એ વસ્તુ છે। તો હાલમાં તો એવી એક પણ ફિલ્ડ બાકી નથી કે જ્યાં કમ્પ્યુટર યુઝ નથી થતું, એ છતાંય મેં અહીંયા થોડીક ફિલ્ડ લખી છે, જેવી રીતે છે હેલ્થ કેર, તે આપણને ખબર જ છે કે હાલમાં હોસ્પિટલોમાં પણ કમ્પ્યુટર યુઝ થાય છે। એવી જ રીતે બીજું આપણે કહીએ તો ગેમ્સ, જે તમે એન્ટરટેઈનમેન્ટ માટે ગેમ્સ રમો છો તે પણ કમ્પ્યુટર વગર પોસિબલ નથી। એ જ રીતે નેક્સ્ટ છે એન્જિનિયરિંગની ફિલ્ડ, એ જ રીતે છે ઇન્સ્યોરન્સની ફિલ્ડ, એ જ રીતે એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ માટે ખાલી ગેમ્સ જ આવે એવું પણ જરૂરી નથી, તમે સોંગ સાંભળો છો, વિડીયો પ્લે કરો છો, મૂવીઝ જોવ છો, તો આ બધું વસ્તુ પણ કમ્પ્યુટર વગર તો ઇમ્પોસિબલ જ છે। એવી રીતે નેક્સ્ટ એની ફિલ્ડ મેં અહીંયા દર્શાવી છે કમ્યુનિકેશન। કમ્યુનિકેશન એટલે કે એકબીજા જોડે આપણે લાઈવ ચેટિંગ કરવું હોય તો તે વસ્તુ પણ કમ્પ્યુટરથી પોસિબલ જ છે। એવી જ રીતે નેક્સ્ટ ફિલ્ડ છે બેન્કિંગ, તમે જોવો જ છો આજકાલ બેંકમાં પણ કમ્પ્યુટર વગર કંઈ જ પોસિબલ નથી। એવી જ રીતે નેક્સ્ટ ફિલ્ડ છે માર્કેટિંગ, માર્કેટિંગ એટલે કે જે આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ કોઈ પણ વસ્તુની, તે એડવર્ટાઇઝમેન્ટ પણ આજકાલ તો કમ્પ્યુટર પર થાય જ છે, તો એ પણ કમ્પ્યુટરની જ એપ્લિકેશન થઈ। એવી જ રીતે નેક્સ્ટ એપ્લિકેશન મેં અહીંયા દર્શાવી છે એજ્યુકેશન,
તો હાલમાં જે તમે આ વિડીયોની મદદથી એજ્યુકેશન કરો છો, ઓનલાઈન એજ્યુકેશનનો યુઝ કરો છો, તે વસ્તુ પણ તમે જાણો જ છો કે કમ્પ્યુટર વગર તો ઇમ્પોસિબલ જ છે. એવી જ રીતે નેક્સ્ટ ફિલ્મ અહીંયા દર્શાવી છે સાયન્ટિફિક રિસર્ચ, એટલે કે એ પણ આપણને ખબર જ છે કે આજકાલ જે રિસર્ચ થાય છે તે રિસર્ચની અંદર પણ કમ્પ્યુટર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એવી જ રીતે નેક્સ્ટ ફિલ્ડ છે બિઝનેસ, તો એ પણ તમને ખબર જ છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ઓનલાઈન શોપિંગ, કે એ આપણે જે બિઝનેસ કરીએ છીએ, કંઈ પણ વસ્તુ આપણે વેચવી હોય તો આપણે ઓનલાઈન મૂકી દેવાની છે અને કોઈ પણ આપણી વસ્તુને તમે વેચી શકો છો. એવી જ રીતે નેક્સ્ટ અહીંયા મેં ફિલ્ડ દર્શાવી છે મિલિટરી, તો એમાં પણ કમ્પ્યુટરનો તો યુઝ થાય જ છે. તો આપણે લગભગ એવું કહી જ શકીએ છીએ કે દુનિયાની અંદર હવે લગભગ એવી એક પણ ફિલ્ડ બાકી નથી કે જ્યાં કમ્પ્યુટરનો યુઝ નથી થતો. એટલે જ તો આપણો આ કમ્પ્યુટર સબ્જેક્ટ તમારે ભણવો ખૂબ જ જરૂરી છે, કારણ કે અત્યારે જ આટલો બધો કમ્પ્યુટરનો યુઝ છે તો ભવિષ્યની અંદર તો આપણે વિચારી શકીએ કે કમ્પ્યુટર ક્યાં પહોંચી જશે. તો લગભગ ભવિષ્યમાં તો એવું થઈ શકે કે કમ્પ્યુટર વગર બિલકુલ કંઈ પણ વસ્તુ પોસિબલ જ ના થાય. હા, એ વસ્તુ પણ પોસિબલ જ છે, એટલે જ આપણે આ કમ્પ્યુટરનો સબ્જેક્ટ ભણવાનો છે. હવે એ જ રીતે કમ્પ્યુટરના બેઝિક તો આપણે થોડું ઘણું જોવાનું છે. એની અંદર સૌથી પહેલાં તો કમ્પ્યુટર વિશે તમે કંઈ પણ શીખો એ પહેલાં તમારે એની હિસ્ટ્રી જાણવી જરૂરી છે. અને આ હિસ્ટ્રીની અંદર કમ્પ્યુટર કોણે બનાવ્યું છે, ક્યારે બન્યું છે, એની અંદર શું વસ્તુ યુઝ થાય છે, આ બધું આપણે જોવાનું છે. અને એ તમને બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આપણા સ્ટડી માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, ખાસ યાદ રાખજો, પરંતુ બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ તમને યુઝફુલ છે. અને બીજું વસ્તુ કે આજકાલ તો તમે જીકે તરીકે પણ કમ્પ્યુટર પૂછાય જ છે, એટલે કે તમારે આ જે બેઝિક નોલેજ છે કમ્પ્યુટરનું તેટલું તો તમારી પાસે હોવું જ જોઈએ. તો એ જ રીતે હવે મેં અહીંયા થોડી ઘણી કમ્પ્યુટરની હિસ્ટ્રી દર્શાવી છે. એની અંદર તો સૌથી પહેલું વસ્તુ કે કમ્પ્યુટરનું મોડેલ કોણે બનાવ્યું હતું, એટલે કે સૌથી પહેલાં જે કમ્પ્યુટરની જે બેઝિક મોડેલ હશે એ મોડેલ કોણે બનાવ્યું છે. આ ક્વેશ્ચન તમને ઘણીવાર પૂછાઈ શકે છે, કમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણીવાર પૂછાય છે અને આપણા સિલેબસ માટે પણ યુઝફુલ જ છે. તો સૌથી પહેલાં તો કમ્પ્યુટરનું મોડેલ બનાવ્યું છે ચાર્લ્સ બેબેજ નામના વૈજ્ઞાનિકે. એવી જ રીતે બીજું વસ્તુ જે તમને ખબર હોવી જ જોઈએ, આપણે બધા જ કમ્પ્યુટર સબ્જેક્ટ ભણીએ છીએ તો આપણે કમ્પ્યુટરની આટલી હિસ્ટ્રી તો ખબર હોવી જ જોઈએ. એ જ રીતે જે આપણા ચાર્લ્સ બેબેજ વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ છે, તેને કહેવામાં આવે છે અદ્યતન કમ્પ્યુટરના પિતા. તો તમને આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કમ્પિટિટિવ એક્ઝામમાં કે કમ્પ્યુટરના પિતા કોણ છે, અદ્યતન કમ્પ્યુટરના પિતા કોણ છે, તો તે પણ આવશે ચાર્લ્સ બેબેજ, કારણ કે એમણે જ સૌથી પહેલું કમ્પ્યુટરનું મોડેલ બનાવ્યું હતું. એટલે કે જે મેઇન બેઝિક આઈડિયા છે કમ્પ્યુટરનો તે આઈડિયા જ તેમણે આપ્યો હતો, એટલે ત્યારથી જ તેમને કહેવામાં આવે છે કમ્પ્યુટરના પિતા. હવે એવી જ રીતે સૌથી પહેલું કમ્પ્યુટર જે કમ્પ્યુટર બનાવવામાં આવ્યું હતું એ કમ્પ્યુટરનું નામ શું છે, તો એમનું નામ છે ENIAC. એ કમ્પ્યુટરનું નામ હતું ENIAC. હવે તમને આ તો પૂછાય જ શકે છે કે પહેલું કમ્પ્યુટર કયું હતું, પણ તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ કમ્પ્યુટરનું ફૂલ ફોર્મ શું છે, આ નામનું ફૂલ ફોર્મ શું છે, તો એ છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. તો આ પણ તમને ખબર હોવી જ જોઈએ, કારણ કે આ બધી જ હિસ્ટ્રી તરીકે આવે છે. એવી જ રીતે નેક્સ્ટ વસ્તુ છે કે એન્યાકના શોધક કોણ હતા, એટલે કે આ જે એન્યાક કમ્પ્યુટર છે તે કોણે શોધ્યું હતું. તો ખાસ યાદ રાખજો, જે આ કમ્પ્યુટરનું બેઝિક મોડેલ છે એ ચાર્લ્સ બેબેજે આપ્યું હતું, પરંતુ જે આ પહેલું કમ્પ્યુટર છે એન્યાક એ ચાર્લ્સ બેબેજે નથી શોધ્યું, એનો જે મોડેલ બનાવ્યું હતું તેનો યુઝ કરીને આ બે વૈજ્ઞાનિક છે, જે પ્રેસ્પર એક્ટ અને જ્હોન ડબલ્યુ મોચલી, તેમણે એન્યાકની શોધ કરી હતી. તો ખાસ યાદ રાખજો, તમે કદાચ અહીંયા ગૂંચવાઈ જાઓ કે સૌથી પહેલું મોડેલ તો ચાર્લ્સ બેબેજે બનાવ્યું જ છે, એટલે બની શકે કે એન્યાક પણ તેમણે જ બનાવ્યું હોય, તો ના, એવું નથી. એન્યાકના શોધક હતા જે પ્રેસ્પર એક્ટ અને જ્હોન ડબલ્યુ મોચલી. અને બીજું વસ્તુ, જ્યાં એન્યાક છે તેની અંદર કમ્પ્યુટર બનાવવામાં શેનો યુઝ થયો હતો, તો એની અંદર યુઝ થયો હતો મોટી સંખ્યામાં વેક્યુમ ટ્યુબ્સનો. એટલે જ તો એ કમ્પ્યુટરનો એક મોટો પ્રોબ્લેમ હતો કે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હતી, એટલે એને ઠંડુ પાડવા માટે ઘણા બધા મશીન્સનો યુઝ કરવો પડતો હતો, તેથી એ થોડું કોસ્ટલી હતું.
तो हवे जे आपणे कम्प्यूटर यूज करीए छीए, पीसीस यूज करीए छीए, ए पीसीमां शेनो यूज थाय छे? तो खास याद रखो, हालमां जे आपणे कम्प्यूटर यूज करीए छीए तेनी अंदर यूज थाय छे आईसी, एटले के इंटीग्रेटेड सर्किट। तमे आ आईसी ने तमारा मधरबोर्ड पर पण जोई शको छो। तो आज आपणी थई कम्प्यूटरनी हिस्ट्री, जे तमारे बेसिक नॉलेज तरीके आटलू तो याद राखवू ज जोईए। हवे एज रीते नेक्स्ट जोई लईए कि कम्प्यूटरनू मॉडेल, कम्प्यूटरनो ब्लॉक डायग्राम, એટલે કે કમ્પ્યુટરનું વર્કિંગ કઈ રીતે થાય છે એ પણ તમને ખબર હોવી જ જોઈએ। જો આપણે કમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ, ટેકનોલોજીસ આ બધું ભણતા હોઈએ તો આટલું બેઝિક નોલેજ તો આપણી પાસે હોવું જ જોઈએ। તો એની અંદર કમ્પ્યુટરના બ્લોક ડાયાગ્રામની અંદર કમ્પ્યુટરના મેઇન ત્રણ પાર્ટ્સ આવે છે। પહેલો પાર્ટ છે ઇનપુટ, બીજો પાર્ટ છે સીપીયુ, ત્રીજો પાર્ટ છે આઉટપુટ, જે લગભગ આપણે બધા જાણીએ જ છીએ, અને એક એનો ગૌણ પાર્ટ પણ છે મેમરી। તો સૌથી પહેલાં તો ઇનપુટ કોને કહેવાય, એટલે કે ઇનપુટ ડિવાઇસ કોને કહેવાય? તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઇનપુટ ડિવાઇસ એટલે તમે જે સાધનની મદદથી કમ્પ્યુટરમાં કંઈક વસ્તુ એન્ટર કરાવો છો, કંઈક વસ્તુ કમ્પ્યુટરને આપો છો, તેને કહેવામાં આવશે ઇનપુટ। તો જનરલી આપણે બધાને ખબર જ છે કે આપણે કંઈ પણ વસ્તુ ટાઈપ કરીએ, કંઈ પણ વસ્તુ સિલેક્ટ કરીએ, તો એના માટે આપણે યુઝ કરીએ છીએ કીબોર્ડ અને માઉસ। સૌથી વધારે યુઝ થતા ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ અને માઉસ। તો તમને આ પણ કદાચ પૂછાઈ શકે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કે ઇનપુટ ડિવાઇસ નીચેનામાંથી કયા કયા ઇનપુટ ડિવાઇસ છે? તો બસ તમારે એટલું જ યાદ રાખવાનું, તમારે વિચારી લેવાનું કે એ ડિવાઇસથી તમે કંઈક કમ્પ્યુટરને ઇનપુટ આપો છો તો એ ઇનપુટ ડિવાઇસ થશે। એટલે મેં અહીંયા એક્ઝામ્પલ દર્શાવ્યા છે ઇનપુટ ડિવાઇસના, કીબોર્ડ છે, માઉસ છે, સ્કેનર છે, જે આપણે બધા જ ડિવાઇસથી પરિચિત જ છીએ। કીબોર્ડ ડેટા એન્ટર કરવા માટે યુઝ થાય છે, માઉસ એ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે યુઝ થાય છે, અને સ્કેનર કંઈક વસ્તુનું આપણે સ્કેન કરવું હોય, જો આપણી પાસે હાર્ડ કોપી હોય અને આપણે એની સોફ્ટ કોપી જોઈતી હોય તો શેનો યુઝ થશે? સ્કેનરનો યુઝ થશે। હવે એ જ રીતે બીજું છે સીપીયુ, જે આપણો બીજો પાર્ટ છે સીપીયુ। હવે આપણે એ પણ ખબર છે કે સીપીયુને કમ્પ્યુટરનું શું કહેવામાં આવે છે? સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, એટલે કે એનું બ્રેઇન કહેવામાં આવે છે। કેમ બ્રેઇન કહેવામાં આવે છે? તો જે પણ પ્રોસેસિંગ થાય છે એ બધી જ પ્રોસેસિંગ સીપીયુની અંદર જ થાય છે। જેવી રીતે આપણા મગજ વગર આપણે કંઈ નથી કરી શકતા, તેવી જ રીતે સીપીયુમાં, કમ્પ્યુટરમાં સીપીયુ વગર તમે કંઈ નથી કરી શકતા। તો એવી જ રીતે નેક્સ્ટ છે સીપીયુ। હવે સીપીયુનું ફૂલ ફોર્મ પણ આપણને ખબર જ છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। હવે સીપીયુની અંદર પણ બે ભાગ આવેલા છે, બે પાર્ટમાં આપણે સીપીયુને ડિવાઇડ કરી શકીએ છીએ। પહેલો પાર્ટ છે ALU અને બીજો પાર્ટ છે CU। હવે ALUનું ફૂલ ફોર્મ છે એરિથમેટિક લોજિક યુનિટ અને CUનું ફૂલ ફોર્મ છે કંટ્રોલ યુનિટ। હવે ALU એનું ફૂલ ફોર્મ જ આપણે કહી દે છે કે એનું કામ શું છે, એરિથમેટિક લોજિક યુનિટ, એટલે કે જે પણ તમારે ગણિતના રિલેટેડ ગાણિતિક ગણતરી આવે છે તે તમામ ગાણિતિક ગણતરી કયો પાર્ટ કરે છે? ALU કરે છે। અને CU એટલે કે કંટ્રોલ યુનિટ, એટલે કે જે ગાણિતિક ગણતરી સિવાયનો જે પણ કંટ્રોલ કરવાનું આવે છે કમ્પ્યુટરને, કયા પાર્ટનું ક્યારે કામ પડે છે, ક્યારે ઇનપુટની જરૂર પડે છે, ક્યારે આઉટપુટની જરૂર પડે છે, ક્યારે RAMનો યુઝ થાય છે, આ તમામ વસ્તુ કોણ કરે છે? CU કરે છે। એટલે ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે, ગાણિતિક ગણતરી કોણ કરશે? ALU, અને એ સિવાયનું જે પણ કામ છે કંટ્રોલ કરવાનું તે કામ કોણ કરશે? CU કરશે, કંટ્રોલ યુનિટ કરશે। એ જ રીતે આપણો ત્રીજો પાર્ટ છે આઉટપુટ। હવે આઉટપુટ એટલે કે જે આપણી પ્રક્રિયા થઈને જે આપણે ડેટા જોઈએ છે, ઇન્ફોર્મેશન જોઈએ છે, એ ઇન્ફોર્મેશનને શું કહેવામાં આવશે? આઉટપુટ। તો આઉટપુટ ડિવાઇસ કોને કહેવામાં આવશે? કે જે ડિવાઇસની મદદથી આપણે જે પણ ડેટા આપ્યા હતા કમ્પ્યુટરને, એના પર પ્રોસેસ થઈને કમ્પ્યુટરે જે પણ રિઝલ્ટ જનરેટ કર્યું, એ રિઝલ્ટ તમે જે સાધન પર જોઈ શકો તેને કહેવામાં આવશે આઉટપુટ ડિવાઇસ। તો આપણે જનરલી આઉટપુટ ડિવાઇસ તરીકે મોનિટરનો યુઝ કરીએ છીએ, એવી જ રીતે બીજી પણ એક આઉટપુટ ડિવાઇસ છે પ્રિન્ટર, પ્લોટર। તો હવે પ્રિન્ટર પણ આપણે ખબર જ છે કઈ રીતે, કદાચ તમને પ્લોટર નહીં ખબર હોય તો પ્લોટર પણ પ્રિન્ટર જેવું જ આવે છે, એની અંદર થોડો માઇનર ડિફરન્સ આવે છે બંનેમાં, પણ જનરલી તમે એ કહી શકો કે પ્રિન્ટ કરવા માટે જ યુઝ થાય છે, એટલે એને પણ તમે આઉટપુટ ડિવાઇસ તરીકે યુઝ કરી શકો છો। આ સિવાય પણ ઘણા ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ આવે છે, એને ઓળખવા માટે બસ તમારે એ જ વિચારવાનું કે એ કમ્પ્યુટર પાસેથી આપણે કંઈક મેળવીએ છીએ કે આપણે કમ્પ્યુટરને કંઈક આપીએ છીએ, તેની મદદથી આપણે શું કરીએ છીએ, બસ એ વિચારશો એટલે તમને ખબર પડી જશે કે એ ઇનપુટ ડિવાઇસ છે કે
आउटपुट डिवाइस है। एज रीते हवे एनो चौथो पार्ट है मेमरी, एटले के तमे जे पण कम्प्यूटर नी अंदर स्टोर करो छो ए स्टोर करवा माटे सेनो उपयोग थाय छे, हमेशा मेमरी नो यूज थाय छे। એટલે તમે કહી શકો કે સ્ટોરેજ યુનિટ, કમ્પ્યુટરનું સ્ટોરેજ યુનિટ એટલે મેમરી। હવે મેં અહીંયા એક વસ્તુ લખ્યું છે, ઇનપુટ પાસે લખ્યું છે ડેટા અને આઉટપુટ પાસે લખ્યું છે ઇન્ફોર્મેશન। તો ડેટા એટલે શું અને ઇન્ફોર્મેશન એટલે શું? તો તમે કહેશો ડેટા એટલે પણ માહિતી અને ઇન્ફોર્મેશન એટલે પણ માહિતી, ના બંને વસ્તુ અલગ છે। હવે જે આપણે કમ્પ્યુટરને આપીએ છીએ, વિચારી લો કે મારી પાસે એક તમારી એક સબ્જેક્ટની માર્કશીટ છે જેની અંદરથી મારે જોઈએ છે કે ટોપ 5 સ્ટુડન્ટ્સ કેટલા છે, એટલે કે ટોપ 5 એટલે કે સૌથી વધારે માર્ક્સ જેના આવેલા હોય તેવા 5 સ્ટુડન્ટ કોણ કોણ છે। તો એની અંદર જે સ્ટુડન્ટ, આખા સ્ટુડન્ટની જે મારી પાસે માર્કશીટ હશે તેને કહેવામાં આવશે ડેટા। અને આપણે પછી કમ્પ્યુટરને કીધું છે કે હવે મારે ટોપ 5 સ્ટુડન્ટ જોઈએ છે, તો એ થઈ તમારી પ્રક્રિયા, એટલે કે સીપીયુ એની ઉપર કંઈક પ્રક્રિયા કરશે। અને ઇન્ફોર્મેશન એટલે જે કમ્પ્યુટર પ્રક્રિયા કરીને મને ટોપ 5 સ્ટુડન્ટના નામ આપશે તેને કહેવામાં આવશે ઇન્ફોર્મેશન। તો ખાસ યાદ રાખજો આ બે કીવર્ડ તમારે કમ્પ્યુટરની અંદર ઘણીવાર યાદ રાખવાના આવે છે કે ડેટા કોને કહેવાય અને ઇન્ફોર્મેશન કોને કહેવાય। તો જે રો માહિતી છે કે જે મોટા પ્રમાણમાં ડેટા છે તેને ડેટા કહેવાશે, અને એ ડેટામાં કંઈક પ્રક્રિયા કરીને જરૂરી આઉટપુટ જે આપને મળશે તેને કહેવામાં આવશે ઇન્ફોર્મેશન। તો આ બે કીવર્ડ તમારે ખાસ યાદ રાખવાના છે, તમારા સ્ટડી માટે પણ ઘણા જ યુઝફુલ છે। તો એ જ રીતે હવે આપણે નેક્સ્ટ જોઈએ કે મેમરી। મેમરી એ સૌથી પહેલાં તો કમ્પ્યુટરનો સ્ટોરેજ યુનિટ તો છે જ, પરંતુ એ મેમરીના બે પ્રકાર પણ છે। એટલે કઈ કઈ મેમરી? તેની અંદર પહેલી મેમરી છે વોલેટાઇલ મેમરી અને બીજી મેમરી છે નોન વોલેટાઇલ મેમરી। એટલે કે વોલેટાઇલ મેમરી એટલે કે જ્યારે પણ આપણે કમ્પ્યુટરને બંધ કરી દઈએ ત્યારે એની અંદર જે પણ ડેટા સ્ટોર હોય તે ડેટા નીકળી જાય છે, તેને કહેવામાં આવે છે વોલેટાઇલ મેમરી। એટલે કે જ્યારે કમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે એ મેમરીની અંદર જેટલા પણ ડેટા હોય તે બધા જ ડેટા ઇરેઝ થઈ જાય છે। તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે એવી કઈ મેમરી છે કે જેની અંદરથી બધા જ ડેટા ઇરેઝ થઈ જાય છે, તો એ મેમરીનું નામ છે રેમ। હવે રેમનું ફૂલ ફોર્મ પણ આપણે ખબર જ છે, રેન્ડમ એક્સેસ મેમરી। એવી જ રીતે બીજી મેમરીનો ટાઈપ છે નોન વોલેટાઇલ મેમરી, એટલે કે એવી મેમરી કે જે કમ્પ્યુટર બંધ કરવા છતાં પણ એની અંદરથી ડેટા નીકળતા નથી। તો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય હાર્ડ ડિસ્ક અથવા તો તમારી રોમ, રોમ એટલે કે રીડ ઓનલી મેમરી, તો તે પણ એક્ઝામ્પલ થશે નોન વોલેટાઇલ મેમરીનું। અને બીજું જે આપણે જનરલી યુઝ કરીએ જ છીએ જે છે પેન ડ્રાઈવ, સીડી, ડીવીડી, તો બધા ઘણા બધા એક્ઝામ્પલ છે નોન વોલેટાઇલ મેમરીના। એટલે કે તમારે ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે જો આપણે કમ્પ્યુટર બંધ કરીએ તો એની અંદરથી ડેટા નીકળી જાય છે, ના નથી નીકળતા, તો એ તમામ આવશે નોન વોલેટાઇલ મેમરીનું એક્ઝામ્પલ। હવે આપણે બીજું જોઈએ તો આ મેમરી છે એ ડેટા સ્ટોર કરે છે, પણ કંઈ પણ વસ્તુને આવી રીતે સ્ટોર કરવાનું હોય તો એ કેટલા પ્રમાણમાં સ્ટોર થાય છે એ માપવા માટે બધું વસ્તુના જ એકમ આવતા હોય છે। તો આવી જ રીતે મેમરીનો પણ એકમ છે બીટ અથવા તો બાઇટ। સૌથી નાનો મેમરીનો એકમ છે બીટ અને બીજો એકમ છે બાઇટ। આના સિવાયના પણ ઘણા એકમ છે, કેબી છે, જીબી છે, ટીબી છે, એમબી છે, આ પણ ઘણા બધા એના મોટા એકમ છે, પણ નાના એકમ તરીકે છે બીટ અથવા તો બાઇટ। હવે આપણે એ પણ ખબર હોવી જોઈએ કે બીટ એટલે શું? તો બીટ એટલે કાં તો 0 કાં તો 1, એટલે કે બાઇનરી લેંગ્વેજ। આપણે જાણીએ જ છીએ કે કમ્પ્યુટર ઓનલી 0 અને 1 જ સમજે છે, એટલે કે બાઇનરી લેંગ્વેજને જ સમજે છે, તો બીટ એટલે 0 અથવા તો 1। એવી જ રીતે બીજું છે કે 1 બાઇટ એટલે કેટલા બીટ, તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે 8 બીટ। અને બીજું, આ વસ્તુ તમને લગભગ ઘણીવાર ખબર ના પણ હોય છે કે 1 નિબલ એટલે કેટલા બીટ, તો નિબલ પણ કમ્પ્યુટરનો જ એકમ છે એટલે થાય છે 4 બીટ। તો ખાસ યાદ રાખજો આ બીટ અને બાઇટ તો તમને ખબર હશે, પણ કદાચ તમને નિબલ ના ખબર હોય, ને એ જ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, તો નિબલ એટલે થશે 4 બીટ। હવે એ જ રીતે આપણે નેક્સ્ટ જોઈએ કે હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય। તો કમ્પ્યુટર મેઇન તો હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું જ બનેલું છે, હાર્ડવેર વગર પણ નહીં ચાલશે અને સોફ્ટવેર વગર પણ નહીં ચાલશે। તો હાર્ડવેર સૌથી પહેલાં તો કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય? તો હાર્ડવેર એટલે કે કમ્પ્યુટરનો ફિઝિકલ ભાગ, ફિઝિકલ કમ્પોનન્ટ, એટલે કે કમ્પ્યુટરનો ભૌતિક ભાગ। એટલે તમે ટૂંકમાં એવું કહી શકો છો કે જે કમ્પોનન્ટને, જે ભાગને
આપણે ટચ કરી શકીએ તે તમામ ભાગને કહેવામાં આવે છે હાર્ડવેર. અને એ જ રીતે સોફ્ટવેર એટલે શું? તો કમ્પ્યુટરને ચલાવવા માટેના જે પ્રોગ્રામ્સ આવે છે તે તમામ પ્રોગ્રામ્સના સમૂહને કહેવામાં આવે છે સોફ્ટવેર. હવે કદાચ તમને હાર્ડવેર અને સોફ્ટવેર ડેફિનેશનથી ખબર ના પડે, પણ એના એક્ઝામ્પલ પરથી તો ખબર પડી જ જશે. હવે એનું એક્ઝામ્પલ મેં અહીંયા આપ્યું છે કે સીડી અને ડીવીડી, જે તો તમને ખબર જ છે સીડી અને ડીવીડી ગોળ આવે છે જેની અંદર ડેટા સ્ટોર કરીએ છીએ. તો એ સીડી અને ડીવીડી છે તે છે હાર્ડવેર, પરંતુ આપણે જે એની અંદર વિડીયો કે ઓડિયો નાખ્યા છે તેને કહેવામાં આવે છે સોફ્ટવેર. તો આવી જ રીતે આપણું જે આ મોનિટર છે તે છે હાર્ડવેર, અને તેની અંદર જે પણ આપણે વિડીયો જોઈએ ઓડિયો જોઈએ તેને કહેવામાં આવશે સોફ્ટવેર. તો લગભગ હવે તો ખબર પડી જ ગઈ હશે હાર્ડવેર શું છે અને સોફ્ટવેર શું છે. તો તમને કોઈક વાર પૂછાઈ શકે, કોઈક એક્ઝામ્પલ આપ્યું હોય અને પૂછે કે આ સોફ્ટવેર છે કે હાર્ડવેર છે, જેવી રીતે તમને પૂછી શકાય કે માઇક્રોસોફ્ટ વર્ડ એ સોફ્ટવેર છે કે હાર્ડવેર છે. તો માઇક્રોસોફ્ટ વર્ડ એ તો સોફ્ટવેર જ થશે, કારણ કે આપણે એને ટચ તો નથી જ કરી શકતા, તે તો આપણે મોનિટરની અંદર જ દેખાય છે. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું, મોનિટરની અંદર તમને જે દેખાય તેને કહેવામાં આવશે સોફ્ટવેર. હવે એવી જ રીતે સોફ્ટવેરના પણ બે ભાગ છે. એવી જ પહેલો ભાગ છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજો ભાગ છે એપ્લિકેશન સોફ્ટવેર. તો સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય અને એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાય? તો સિસ્ટમ સોફ્ટવેરના નામ પરથી જ ખબર પડી જાય છે કે કોઈ પણ સિસ્ટમને ચલાવવા માટેનું જે સોફ્ટવેર હશે તેને કહેવામાં આવશે સિસ્ટમ સોફ્ટવેર, અને એપ્લિકેશન એટલે કે કંઈક જરૂરી કામ માટેના જે સોફ્ટવેર હશે તેને કહેવામાં આવશે એપ્લિકેશન સોફ્ટવેર. હવે એના એક્ઝામ્પલ પરથી આપણે તરત જ ખબર પડી જશે, જેવી કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે વિન્ડોઝ છે, લિનક્સ છે, એવી જ રીતે મોબાઈલ ફોનની વાત કરીએ તો એન્ડ્રોઇડ છે, iOS છે. તો આ તમામ એક્ઝામ્પલ કોના થશે? સિસ્ટમ સોફ્ટવેરના થશે. અને એ જ રીતે એપ્લિકેશન સોફ્ટવેરનું બેસ્ટ એક્ઝામ્પલ MS ઓફિસ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સલ, પાવર પોઈન્ટ, એવી જ રીતે તમે જે જાત જાતની ગેમ્સ રમો છો એન્ટરટેઈનમેન્ટ માટે, તે તમામ ગેમ્સ તે બધું જ કોનું એક્ઝામ્પલ થશે? એપ્લિકેશન સોફ્ટવેરનું એક્ઝામ્પલ થશે. તો હવે લગભગ તમને જે બેઝિક નોલેજ છે કમ્પ્યુટરનું, હાર્ડવેર, સોફ્ટવેર, કમ્પ્યુટરનો બેઝિક ડાયાગ્રામ છે, કમ્પ્યુટરની હિસ્ટ્રી છે, આ બધું વસ્તુ તો આપણે આજના વિડીયોની અંદર જોઈ જ લીધું છે, જે તમને હજી પણ કહું છું કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે જ, અને તમારા સ્ટડી માટે પણ ઘણું ઇમ્પોર્ટન્ટ જ છે. તો આજના વિડીયોની પૂરતું આટલું જ. હવે પછીનું નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.